તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે હાઈવે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, ત્યારે સરકાર દ્વારા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું નથી. તહેવારોના ટાણે માર્ગો પર ખાડા પડતા વેપારીઓ, ઉદ્યોગકારો, શહેરીજનો પરેશાન બન્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ખાડા પૂરવા પાછળ નગરપાલિકાએ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે વર્તમાન સ્થિતિ જોતા પાણીમાં વહી ગયો હોય તેવું લાગે છે. મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરમાં બિસ્મા રોડ રસ્તાના સમારકામ પાછળ 61 કરોડની ગ્રાન્ટ ફાળવી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. વધુ વિગતો સાથે ફઝલ જોડાઈ ગયા છે મારી સાથે લાઈવ. ફઝલ, 61 કરોડની મુખ્યમંત્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી, પરંતુ કોઈ જ પરિણામ નથી, પરિણામમાં શૂન્ય. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે અવિરત વરસાદ વરસવા પામ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગો ધોવાઈ ગયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના મુખ્ય હાઈવેઓ અને ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા રોડ રસ્તા ઉપર 100 મીટરે 5-7 ફૂટના ગાબડાઓ પડ્યા છે. જ્યારે હાલ તહેવારનો સમય ચાલી રહ્યો છે, ત્યારે લોકો ખરીદી માટે સુરેન્દ્રનગર આવતા હોય છે. સુરેન્દ્રનગરની મુખ્ય બજારો પણ જાણે ખાડામાં ઘટી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં સર્જાઈ જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે તંત્રને વારંવાર રજૂઆત આ ખાડા પૂરવા પાછળ કરવામાં આવી રહી છે. વિરોધ પક્ષ દ્વારા પણ અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, તે છતાં પણ આ નગરપાલિકાનું બહેરું મૂંગું તંત્ર આ ખાડાઓ પૂરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. પહેલા નગરપાલિકા દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, સ્પેશિયલ ગ્રાન્ટ આ ખાડાઓ પૂરવા પાછળ વાપરવામાં આવી. થોડું કામ કર્યું, પાછો વરસાદ આવ્યો અને બુરેલા ખાડા ફરી ત્યાંના ત્યાં પડી ગયા. હવે કમરતોડ ખાડાઓને લઈ સુરેન્દ્રનગર શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગકારો અને શહેરમાં આવતી ખરીદી કરવા આવતી જનતા છે તે પરેશાન બની છે. કમરતોડ ખાડાઓને લઈ અને સ્નાયુ ખેંચાઈ જવાના તેમજ કમર રજૂના દુખાવાના બનાવો સતત બની રહ્યા છે. આ ખાડાઓ પડ્યા હોવાના કારણે વારંવાર શહેરી વિસ્તારમાં વાહન ટકરાવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે હવે તાત્કાલિકપણે શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે ઉપર પડેલા ખાડાઓ છે તે તંત્ર દ્વારા પૂરવામાં આવે તે પ્રકારની માંગણી છે. સુરેન્દ્રનગરના વેપારી એસોસિએશનની તેમજ શહેરીજનોની આ માંગણી છે. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં જે ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે, તેની તાત્કાલિક મરામત થાય, નવીનીકરણ થાય તે માટે 61 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ આ ગ્રાન્ટ તો ફાળવી દેવામાં આવી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કોઈ પણ પ્રકારની કામગીરી ન થતી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પ્રજા પરેશાન છે, ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા આગેવાનો, સત્તાધીશો એસી ઓફિસમાં બેઠા બેઠા કામગીરી કરી નાખવામાં આવતી હોવાનો ઘાટ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હાલ સર્જાઈ જવા પામ્યો છે. હવે એક જ માંગ છે કે શહેરના 100 મીટરે પડેલા જીવલેણ ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે અને તેનું સમારકામ કરવામાં આવે, જેથી લઈ તહેવારોના સમયગાળામાં શહેરીજનો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે. ફઝલ, પહેલા રોડ રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તા અને ત્યારબાદ એ હલકી ગુણવત્તામાં પડેલા ખાડાની જે કામગીરી કરવામાં આવી, ખાડા પૂરવાની કામગીરી, તેમાં પણ હલકી ગુણવત્તા. તંત્રનું શું કહેવું છે, લોકોમાં કેવા પ્રકારનો રોષ છે, શું માંગ કરી રહ્યા છે લોકો? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે, તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાના તાજેતરમાં જ પુરાવા સામે આવ્યા છે. નવા બનેલા રોડ રસ્તાઓ આ પ્રથમ વરસાદના કારણે ધોવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. ત્યારે નગરપાલિકા દ્વારા લાગતા ઓળખતાઓને શહેરી વિસ્તારના રોડ રસ્તાના કામો આપી દેવામાં આવતા હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાયા છે. કોઈ કોન્ટ્રાક્ટર સામે પગલા નથી ભરવામાં આવ્યા. સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે નવીનીકરણ રોડ રસ્તાનું થાય, નવા રોડ રસ્તા બનાવવામાં આવે, ત્યારે 3 વર્ષ ગેરંટી પીરિયડ હોય છે. 3 વર્ષમાં રસ્તો તૂટે અથવા તો ગાબડાઓ પડે અથવા તો બેસી જાય તો તે સમારકામ કરાવવાની અથવા તો નવો બનાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરોની હોય છે. પરંતુ નગરપાલિકા દ્વારા હાલ પૂરતું કોઈ કોન્ટ્રાક્ટર સામે પણ હાલ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. નગરપાલિકા પોતાની ગ્રાન્ટ 1 કરોડની ગ્રાન્ટમાંથી આ ખાડાઓ પૂર્યા, પરંતુ આ ખાડાઓ જ્યાં પૂર્યા ત્યાં પણ વરસાદના કારણે ફરી ખાડા પડી ગયા. હાલની પરિસ્થિતિ મુજબ શહેરીજનો પરેશાન છે, વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી રહ્યા છે. વિરોધ પક્ષ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, અવનવા જે કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે અને તંત્ર સામે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે.
ત્યારે હવે તાત્કાલિક પણ આ ખાડાઓ ભરવામાં આવે તે પ્રકારની માંગણી સુરેન્દ્રનગર શહેરીજનોની છે અને ખાસ તો હવે વેપારીઓની છે. કારણ કે તહેવાર નજીક આવી રહ્યા છે, નવરાત્રીનો પર્વ હવે થોડા દિવસમાં શરૂ થઈ રહ્યો છે, ત્યારે લોકો ખરીદી કરવા સુરેન્દ્રનગરમાં આવતા હોય છે ત્યારે ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય અને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવવું પડતા હોવાનું હાલ શહેરીજનો છે તે જણાવી રહ્યા છે. જી જી ફસલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ